લિંબાયત વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડી હોવાના આરોપ સાથે કલેક્ટર પર મોરચો પહોંચ્યો હતો. લિંબાયતમાં મર્ડર, લૂંટ અને ધાડની ઘટના બનતી હોવાના રોષના પગલે લોકો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. દારૂ, ગાંજાના નશામાં રહેતા યુવાનો, હત્યા જેવી ઘટનાને અંજામ આપવા સાથે કાયદો વ્યવસ્થા જાળવી રાજ્ય સરકારને પોતાની માંગણી પહોંચાડવા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ હતી અને ત્યારબાદ પોલીસ કમિશનરને પણ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. લિંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈને હટાવવાની માંગ કરવામાં આવી રહી છે, જે બેનર સાથે વિરોધ નોંધાવી રહ્યા છે. આજે મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરી ખાતે બેનરો સાથે પહોંચ્યા હતા. ઇન્કલાબ જિંદાબાદ, વી વોન્ટ જસ્ટિસ, લિંબાયત પીઆઈને હટાવો, લિંબાયતને બચાવો, લોકશાહી બચાવો, લિંબાયતને ક્રાઇમ મુક્ત કરો જેવા સૂત્રો સાથેના બેનરો દ્વારા વિરોધ સાથે માંગ કરવામાં આવી રહી છે. રવિન્દ્ર પાટીલ, મ્યુનિસિપલ કાઉન્સિલર, માજી ડેપ્યુટી મેયર, શિવશક્તિ, ભીમશક્તિ, માનવી ફાઉન્ડેશનના આગેવાન, 5 તારીખે જે બનાવ બન્યો છે એ દુઃખદ બનાવ બન્યો છે. અમારા સામાજિક આગેવાન ભાઈ શ્રી આદરણીય ગોપાલ પાટીલ, ભાઈ શ્રી સાગર સાળુંકે, એમને 1 સેકન્ડમાં ખોટા પૂર્યા છે. મિસ્ટર મકવાનાની માનસિક વિકૃતિના કારણે રાજકીય લોકો આગેવાનો પર કેસ કરવામાં આગળ વધી રહ્યા છે. એમણે જ્યારથી આવ્યા છે એ 10 મર્ડર એમના સમયગાળામાં થયા છે. અત્યાર સુધી 4 વાર એસપીજીને રેડ પડી છે. મોટા મોટા જુગાર આડ્ડાઓ જાળે સાથે સંકલન કરીને ઘરમાં સારી રીતે બધા ટીવીથી માંડીને પૈસાથી માંડીને ઘરે પહોંચાડે છે. છોકરાઓને ફોરેન બનાવે છે. નાના માણસ પર 1 સેકન્ડ કરે છે, નાના માણસ લાકડી મારે છે અને બતાવે છે કે તાનાશાહી, દાદાગીરી, હિટલરશાહી. અમે ત્રાહિમામ પુકાર્યા છે, લોકો થાકી ગયા છે. અરે જ્યારે લોકો એમને વિરોધ બોલતા હોય, સરકારની હાયાઈ કરતા હોય અને પીઆઈ મકવાનાની માનસિકતા વિકૃતિ અલગ થઈ ગઈ છે, એવા વ્યક્તિને તાકીદે સસ્પેન્ડ કરો એ અમારી માગણી છે. મારું નામ અરુણભાઈ કલાલ છે, શિવસેના સુરત અને તાપી જિલ્લા અધ્યક્ષ છું. આજ રોજ અમે કલેક્ટર કચેરીએ આવેલા છે. એનું કારણ એ છે કે 5/12/2019 રોજ અમારા સામાજિક કાર્યકર પાટીલ અને સાગર સાળુંકે આ બંને રજૂઆત કરવા માટે ત્યાં ગયા હતા કે ભાઈ અમારા નિર્દોષ લોકો પર તમે કેમ પકડીને અંદર કરો છો. તો લિંબાયતના પીઆઈ સાહેબ મકવાણા સાહેબે કોઈની કાંઈ રજૂઆત સાંભળી નથી અને એક જ વાત કરી કે 3 ગણું છું ત્યાં સુધી તમે અહીંયાથી નીકળી જાઓ, અન્યથા લાઠીચાર્જ કરવામાં આવશે. અને એમને ઝડપથી 1, 2, 3 ગણીને નિર્દોષ લોકો પર લાઠીચાર્જ કરેલો છે. જ્યાં લિંબાયતમાં કાયદો સદંતર કથળી ગયેલો છે, ખુલ્લેઆમ મારામારી, ખુલ્લેઆમ ચાકુબાજી, ખુલ્લેઆમ જુગારખાનું, ખુલ્લેઆમ દારૂ જ્યાં વેચાતો હોય અને એ લોકોને કોઈ નાથવામાં, આ તંત્ર સદંતર નિષ્ફળ ગયેલું છે. પરંતુ કોઈ આપણી માંગણીઓ લઈને અને નિર્દોષ લોકોના એક સમજાવવા માટે ગયેલા હોય તો એમના પર અમનુષી જે લાઠીચાર્જ કરવામાં આવેલો છે તે કાયદાને સખત હાથમાં લેનારો છે. આ પોલીસ પ્રજાની રક્ષક છે કે ભક્ષક છે, આ અમારે લોકો પોલીસને સમજાવવું છે અને લોકોમાં જાગૃતિ લાવી છે કે આજ પછી આ કોઈ પણ સામાજિક કાર્યકર અથવા સામાન્ય માણસ ફરિયાદ કરવા જાય તો એની ફરિયાદ લેવામાં આવે, અન્યથા અમે લોકો આજે ચીમકી આપીએ, આજે આવેદન આપીએ છીએ, પરંતુ આવનાર 10 દિવસમાં અગર આ માંગણીઓ નહીં સંતોષાય અને મકવાણા સાહેબ પર કાયદાકીય તપાસ ના થાય તો અમે ના છૂટકે રોડ પર ઉગ્ર આંદોલન કરીશું ગાંધીજીને માર્ગે, અને સમય આવે તો ચક્કા જામ પણ કરીશું. જય હિન્દ, જય ગુજરાત. કલેક્ટર અને પોલીસ કમિશનરે આપવામાં આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે દલિત સમાજના સાગર ભીમરાવ સાળુંકે એક અપહરણ કેસમાં રજૂઆત કરવા લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે ગયા હતા. જોકે ફરજ પરના પીએસઆઈએ વાત સાંભળવાના બદલે દલિત મહિલા નેહા સાળુંકેને અપમાનજનક શબ્દો અને સાગરને દંડાવાળી કરી 151ની કલમ હેઠળ લોકઅપમાં પૂરી દીધો હતો. આ અંગે જાણ થતાં લોકો પીઆઈ વિનોદ મકવાણાને રજૂઆત કરવા પહોંચ્યા. જોકે પીઆઈ તેમના પર ભડકી ઉઠ્યા હતા અને લાઠીચાર્જ પણ કર્યો હતો. વધુમાં જણાવવામાં આવ્યું છે કે સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી થઈ ગઈ છે અને ઠેર ઠેર દારૂ જુગારના અડાઓ ચાલી રહ્યા છે. મર્ડર, અપહરણ, લૂંટ અને છેડતી જેવી ઘટનાઓ બની રહી છે. તેને રોકવા લિંબાયત પીઆઈ નિષ્ફળ ગયા છે, જેથી પીઆઈ પરના કાયદેસરના પગલા ભરી તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવે છે અને 10 દિવસમાં કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવશે. સાબી સૈયદ સાથે મુકેશ ખુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.